આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે. ભારત દેશમાં દીકરીના જન્મને કલંક માનવામાં આવતા દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. ભારત દેશની તમામ પક્ષની સરકારીઓ મહિલા અને બાળકીઓના ઉત્થાન માટે મહત્વની કામગીરી કરી છે, જેને લઈ હવે દીકરીના જન્મના વધામણા થવા લાગ્યા છે. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં બાળકીઓ પણ હાજરીપૂર્વક આગળ વધી રહી છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો શાળાએ મોકલવા માટે પ્રથમ છોકરાઓની પસંદ થતી હતી, જો કે હવે છોકરીઓની હરોળમાં બાળકીઓ પણ શિક્ષણમાં આગળ વધી રહી છે. સરકાર દ્વારા પણ સરકારી નોકરીઓમાં સ્ત્રીને વધારે મહત્વ અપાય છે. આમ તો શ્રીમંત કે શહેરી વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાંના સુવિધા તેમજ શિક્ષણ કાર્ય ગામડા કરતાં વધુ સારું હોય છે. સારી સુવિધા અને શિક્ષકો અવનવી ટેકનોલોજીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપતા હોય છે અને બાળકોને શિક્ષણ માટે પૂરતો સમય આપવામાં આવતો હોય છે. તો આ તરફ ગામડાની મુલાકાત લેવામાં આવે અને ગામડાના મધ્યમ વર્ગના બાળકો કઈ રીતે શિક્ષણ મેળવતા હોય એ તસવીરો જોવામાં આવે તો ઓછી સુવિધાઓ સાથે પણ આજની બાળકીઓ શિક્ષણમાં નંબર વન છે. ધાનેરાના સંવાદદાતા રમેશ પ્રજાપતિ દ્વારા ધાનેરા શહેર તેમજ ગામડામાં ઘરકામ, પશુપાલન કામ અને ખેતી સાથે અભ્યાસ કરતી સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ, બંનેમાં સારા ગુણો સાથે બાળકીઓ શિક્ષણ મેળવી રહી છે, જેમાં બાળકીઓના માતા પિતા પણ દીકરીઓની અભ્યાસને લઈ રાત દિવસ મજૂરી કરી બાળકીઓને સારું શિક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. ધાનેરા શહેરમાં ભાડાના મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતી સુનિતા સુથાર, કે જેને તબીબી ક્ષેત્રે જનરલ સર્જન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સુનિતાના પિતાનું 7 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું અને તેની માતા ઘરે સીવણ કામ સહિત ભરતકામ કરી 3 દીકરી તેમજ 1 પુત્રને શિક્ષણ આપી રહી છે. ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલમાં સુનિતા અભ્યાસ કરી રહી છે. સપના ઊંચા છે અને સફળતા પણ નજીક છે, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિના માતાની મદદ કરીને પણ બાળકી સમયને સમજી 1 મિનિટનો હિસાબ રાખી શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે. સાંભળો ધાનેરાની આ હોનહાર દીકરી સુનિતાને. હું 10th અભ્યાસ કરું છું, ડીવાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારે અન્ય પણ 2 બહેનો છે મારા સિવાય, જે 1 ધોરણ 12 અભ્યાસ કરે છે, એને પણ બોર્ડની પરીક્ષા આપવાની છે અને 1 ધોરણ 8 અભ્યાસ કરે છે. અમારા ગામની પરિસ્થિતિ થોડી નબળી છે એટલે અમારે ભણવામાં થોડી તકલીફ પડે છે, પરંતુ મમ્મીને મદદ કરાવીએ છીએ. હું સવારે 5 વાગે ઉઠી અને 2 કલાક વાંચવાનું રાખું છું, પછી સ્કૂલે જઉં. સ્કૂલથી પાછી આવી અને પાછું થોડી વાર ઘરકામ કરીને પાછું થોડું વાંચવાનું રાખું છું. અને અમારી સ્કૂલના અંદર સર પણ બહુ સારા છે, જે અમને બહુ જ મદદ કરે છે. ઘર કઈ રીતે ચાલે? તમારે આવકમાં શું સ્ત્રોત છે? તમારા મમ્મી થોડો ધંધો કરે છે ને, થોડું અમે કરાવીએ ઘરમાં. શું વ્યવસાય તમારે? અમારે એમ બીજી જગ્યાએ ખેતર ઉધડું આપેલું, એનો 12 મહિને 20,000 રૂપિયા આવે અને ઘરે થોડું બીજું કામ વચ્ચે મામે ચાલુ રાખે. કેવા પ્રકારનું કામ કરો તમે ઘરે બધા ભેગા મળે? જેમ કે ઓઢના ભરા, પછી સંચો સીવે, મામે એમાં માંસ બીજા બનાવી આપે, એ બધું કામ કરે. 24 કલાકમાં કેટલો સમય કામ કરવું પડે, કેટલો સમય પડવું પડે તમારે? સવારથી 2 કલાક કામ કરવું પડે, સાંજે 2 કલાક મારે કરવું પડે. અને એવું પણ જાણવા મળ્યું કે તમે સ્કૂલમાં બહુ બ્રિલિયન્ટ છો, ભણવામાં હોશિયાર, તો શું બનવું છે આગળ? MS બનવાની ઈચ્છા છે, એમ તો MBBS કરીને વધુ સારા માર્ક લાવવાની ઈચ્છા છે, મારો ગોલ છે. પરંતુ હવે જેમ બને એમ વધારે જ મહેનત કરવાની છે, હું ગોલ મારો પ્રાપ્ત જ કરી છે. ધાનેરા તાલુકામાં ગામડામાં રહેતી બાળકીઓ અભ્યાસમાં હોશિયાર હોય છે. ગામડાના વાતાવરણમાં રહી અભ્યાસ બાબતે પૂરતું ધ્યાન આપતી બાળકીઓ શાળા લેવલે હંમેશા શિક્ષણની હરીફાઈમાં આગળ હોય છે. ધાનેરા તાલુકો મોટાભાગે પશુપાલન પર આધારિત છે. ધાનેરા તાલુકાના જડિયા ગામે 11th સાયન્સમાં જડિયા ગામની હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતી જ્યોત્સના, કે જે ઘરે પોતાની માતા સાથે પશુપાલનના વ્યવસાય સાથે વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. આત્મનિર્ભર જ્યોત્સનાએ પણ પોતાની શિક્ષણ કાર્યની વાત કરી હતી. હું 10th અભ્યાસ કરીને 11th ધોરણમાં આવી છું. 10th માં મારું રિઝલ્ટ ખૂબ સારું હતું એટલે મારા મા બાપે મને સાયન્સમાં એડમિશન અપાવ્યું છે. હાલ તો કોરોનાની મહામારી પછી અમને ભણવાનું આવું થતું નથી, પણ અમે ઓનલાઈનમાં સારી રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. ઓનલાઈનમાં અમારું શિક્ષણ કમ્પ્લીટ છે, અમે સારી રીતે તેમાં અમારું અભ્યાસ અમે તેમાં કરી રહીએ છીએ. અચ્છા, સાયન્સના અંદર તો ઘણું બધું ભણવાનું હોય છે 24 કલાકમાંથી, કેવી રીતે રહે છે દિવસ દરમિયાન શિક્ષણ કાર્ય? દિવસ દરમિયાન સવારે અમે હું વહેલા ઉઠું છું 4 વાગ્યા અને સવારમાં વાંચું છું. પછી થોડું અમારે હાલ અહીંયા અમારે પશુપાલનનો વ્યવસાય વધુ છે એટલે કામ પણ અમારે કરવું પડે છે. ભણવાની સાથે સાથે કામ પણ અમારે મેનેજમેન્ટ કરવું પડે છે, એટલા માટે સવારમાં અમે વહેલા ઉઠીને હું વાંચું છું અને પછી તરત જ કામ કરાવીએ છીએ. કામ કરાવીને પછી હું ટ્યુશન ક્લાસીસ જાઉં છું અને એના પછી અમે ઓનલાઈનમાં ભણું છું. અને સાંજે પણ મારે કામ કરવાનું હોય છે અને રાત્રે મોડા સુધી હું વાંચન કરું છું. દિવસ દરમિયાન મારે ઘણી વખત
સાંજે મારી 6 કલાકની ઊંઘ પણ થતી નથી, કારણ કે મને મારા અભ્યાસ પ્રત્યે ખૂબ જ માન છે અને મારું સપનું છે એક મારે પૂર્ણ કરવું છે, એ માટે હું એમાં લાગી ગઈ છું હાલથી જ, અને મારો જે ગોલ છે એ મારે તેને મેળવવું જ છે, એટલે હું રાત્રિમાં પણ વાંચન કરું છું. બસ આ જ રીતે ધાનેરા તાલુકાના ચડિયા ગામની હાઈસ્કૂલમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી ભાવના ચૌધરી દિવસ દરમિયાન અભ્યાસની સાથે ખેતીનું પણ કામ કરે છે. ભાવનાએ પણ પોતાના દિવસના 24 કલાકને અલગ અલગ રીતે નક્કી કરી ખેતી સહિતના કામોને પાર પાડી શિક્ષણ અને અભ્યાસને વધુ મહત્વ આપ્યું છે. અને બીકેન્યુ ચેનલની મુલાકાત દરમિયાન ભાવનાએ સમજવા જેવી વાત કહી હતી કે સારા કપડાં અને અન્ય સુવિધાઓ વગર માતા પિતાનું નામ કઈ રીતે સન્માન સાથે લેવાય તેવા કાર્ય કરવા ભાવનાએ વધુ ગમે છે અને એ ઉચ્ચ શિક્ષણ સાથે પ્રાપ્ત થઈ શકે છે. હું જડિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું 10મી કક્ષા પૂરી કરી અને હવે 11મા ધોરણમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરું છું. આજે હવે કોરોનાની મહામારી પૂરી થયા મહામારી ચાલુ છે એવામાં હવે અમારે કામ અને સાથે અભ્યાસ કરવો પડે છે. હું પશુપાલન સાથે ખેતીનું કામ પણ કરું છું. મારા મમ્મી સાથે બધું મારે કામ કરવું પડે છે અને સાથે અભ્યાસ પણ કરવો પડે છે અને લગભગ દિવસના 5-6 કલાક કામ સાથે અભ્યાસ કરવો પડે છે અને જેથી મારું શારીરિક રીતે પણ હું સ્વસ્થ રહું છું. કામ કરવાથી મને મજા પણ આવે છે. આમ જો જોઈએ તો અમારા આજુબાજુ વિસ્તારમાં અમે બધા બાળકો એટલે અમે બધા જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈએ છીએ બધા અમે કામ કરી અને પછી જઈએ છીએ. અમારા ગ્રામીણમાં પશુપાલન સાથે ખેતી કરવી એવું બધું કામ કરી અને પછી સ્કૂલમાં જઈએ છીએ. આથી અમારા માતા પિતાને પણ અમે મદદ કરી શકીએ છીએ અને અમે પણ અમારું કામ સારી રીતે કરીએ અને અમને ભણવામાં પણ મજા આવે છે. એટલે કામ કરીને જઈએ છીએ એટલે અમારા માતા પિતા પણ સંતોષ રહે છે અને સાથે સાથે અમને કામ કરી અને અભ્યાસમાં પણ મજા આવે છે. આપણે જોઈએ તો શહેરી વિસ્તારમાં કે ત્યાં આગળ છોકરીઓ એક્ટિવા ઉપર બાળકીઓ જતી હોય છે, અવનવા કપડાં હોય છે, એવું કદી થતું નથી કે આપણી પાસે વ્યવસ્થા નથી? વ્યવસ્થાનું તો કંઈ ન કહેવાય. અમે મધ્યમ વર્ગના છીએ. અમે જો અમારા માતા પિતા અપેક્ષા રાખીએ તો આપીએ છીએ પણ અમને એમાં મજા નથી આવતી. અમને એમની સાથે સહયોગથી કામ કરવામાં મજા આવે છે. એવું એક્ટિવા સાથે ફરવા એમાં કંઈ મજા નથી. મા બાપ સાથે સારી રીતે કામ કરી અને કંઈક મેળવીએ એમાં જ મજા છે. આપણે સારા કપડાં પહેરવાથી સારો દેખાવ કરવો ન જોઈએ પણ આપણે સારા અભ્યાસથી અને સારા કામથી દેખાવ કરી અને બહુ મોટું માન આપણા માતા પિતાને અને આપણે અપાવીએ તો જ સાચા કપડાં પહેર્યા અને એક્ટિવા ઉપર ફર્યા કહેવાઈએ. રાષ્ટ્રીય બાળકી દિવસ પર ધાનેરા તાલુકાના 5 જેટલા ગામોની મુલાકાત લઈ આ આત્મનિર્ભર બાળકીઓના મંતવ્ય જણાવ્યા હતા. ધાનેરા તાલુકાના રમુણ ગામે ગોહિલ પિન્ટુ નામની એક દીકરી રહે છે. ધાનેરા શહેરથી પિન્ટુનું ગામ 13 કિલોમીટર દૂર છે. ધાનેરા ખાતે વિજ્ઞાન પ્રવાહમાં બાળકી અભ્યાસ કરે છે. પોતાના ગામથી ખેતર સુધીનો રસ્તો 1 કિલોમીટર જેટલો થાય છે. સવારે વહેલા ઉઠી લોકલ ગાડીમાં સવાર થઈ જગ્યા મળે ન મળે તેની ચિંતા કર્યા વગર દીકરી ધાનેરા સુધી પહોંચી જીવનમાં કંઈક બનવા માટે તમામ મુશ્કેલીઓ વેઠીને પણ શિક્ષણ મેળવી રહી છે. પિન્ટુ ઘરેથી સ્કૂલ સુધીના સફરને યાદ કરે છે તો આજે પણ મન બની જાય છે, છતાં અભ્યાસ માટે આગળ વધી રહી છે. રમુણા ગામે રહું છું અને રમુણા ગામથી હું ચાલી અને ગામ સુધી જાઉં છું અને પછી જીપમાં કોઈક વાર ઘણી બધી તકલીફો વેઠી અને હું મારી સ્કૂલ સુધી પહોંચું છું. કયા ધોરણમાં અભ્યાસ કરો છો? તો કયા વિભાગ? હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. અચ્છા, તમારા ગામથી કેટલી દૂર હશે સ્કૂલ તમારી? મારા ગામથી સ્કૂલ સૂર્યોદય સાયન્સ સ્કૂલ 13 કિલોમીટર જેટલી દૂર પડે છે. શું વાહન મળે? રોજ મળી જાય વાહન સમયસર કે પછી હેરાન થવું પડે? કોઈક વાર તો મળી જાય છે અને કોઈક વાર ઘણી તકલીફો વેઠી અને જવું પડે છે. અચ્છા, ઘરે આવ્યા પછી શિક્ષણ સિવાય બીજું કોઈ કામ કરવું પડતું હોય છે? ઘરે આવ્યા પછી હું મારી મમ્મીને ઘરકામમાં મદદ કરાવું છું અને સાથે સાથે પશુપાલનમાં પણ થોડી ઘણી મદદ કરાવું છું. એટલે 24 કલાકમાંથી કેટલા કલાક શિક્ષણને મળતા હશે, કેટલા કલાક કામ કરવું પડતું હશે? 5-6 કલાક હું મારું રોજનું ગૃહ કાર્ય અને શિક્ષણ પાછળ કાઢું છું અને બાકીનો સમય હું મારી મમ્મીને ઘરકામમાં મદદ કરાવું છું. અચ્છા, ગામથી તમારું ઘર કેટલું દૂર હશે? ગામથી મારું ઘર 1 કિલોમીટર જેટલું દૂર છે. એ પણ ચાલીને જવું પડતું હશે? હા, એ પણ હું ચાલીને જ જાઉં છું. અચ્છા, એવું બન્યું કોઈ દિવસ મોડું થઈ ગયું હોય પરત આવતા રાત પડી? હા, એવું તો ઘણી વાર જ બને છે. મોડું થવાના કારણે બહુ તકલીફો વેઠીને જવું પડે છે. શું બનવાની ઈચ્છા છે? મારે ડોક્ટર બનવાની ઈચ્છા છે. ધાનેરા તાલુકાના અનેક ગામોમાં બાળકીઓને માનભેર રાખવામાં આવે છે. હવે બાળકીઓ માતા પિતાનો બોજ નથી રહી પરંતુ માતા પિતાનું સન્માન બની ગઈ છે. જડિયા ગામના બળદેવભાઈને 4 દીકરી છે પણ તેમના માટે દીકરા કરતાં પણ વધારે છે. આવા માતા પિતા તેમજ આત્મનિર્ભર બાળકીઓને બીકેનું ચેનલ પરિવાર વંદન કરે છે.